साबरकांठा જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાપળ ખાતે ચાર ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલા ફ્લાવરના ધરૂ વાળિયાઓમાં કોઈ અજાણ્યા ઈસમો દવા છાંટી જતા તૈયાર થયેલા લાખો રૂપિયાના ફ્લાવર બળીને ભસ્મ થઈ ગયા હતા તો ખેડૂતોએ પોલીસના દ્વાર પણ ખખડાવ્યા હતા। પ્રાંતિજના સાપણ ખાતે ફ્લાવર પકડતા ખેડૂતોના ખેતરો તૈયાર કરેલ ફ્લાવરના ધરુવાડિયાઓમાં કોઈ અજાણ્યા ઈસમો દ્વારા રાત્રિના સમયે ચાર ખેડૂતોના ખેતરોમાં જઈ ફ્લાવરના ધરુમાં ચીલની દવા છાંટી જતા હાલ તો ચારે ખેડૂતોના તૈયાર થયેલ ફ્લાવરનો ધરુ બળી જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે હાલ તો ખેડૂતોએ પહેલા ધરુ તૈયાર કર્યો તો વરસાદ પડવાને લઈને બગડી ગયો અને ફરી તૈયાર કર્યો ત્યારે માનવ સર્જિત કૃત્યને લઈને હાલ તો ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ પેદા થઈ છે। ત્યારે સાંપડ ખાતે રહેતા ચારે ખેડૂત ચિરાગભાઈ ધુરાભાઈ પટેલના 10 વીઘાના ધરુવાળિયા તૈયાર થયેલ ફ્લાવરના ધરુમાં તથા અડધો વીઘો ફ્લાવરના તૈયાર પ્લોટમાં દવાનો છંટકાવ કરવામાં આવતા તેઓને અંદાજે 1.5 લાખથી પણ વધારે નુકસાન થયું છે। તો અલ્પેશભાઈ રમણભાઈ પટેલના ખેતરમાં પણ 4 વીઘાના તૈયાર થયેલ ફ્લાવરના ધરુમાં દવાનો છંટકાવ થતાં તેઓને પણ અંદાજે 40,000થી પણ વધારે નુકસાન થયું છે। તો શૈલેષભાઈ સોમાભાઈ પટેલના 3 વીઘાના ધરુવાડિયામાં પણ ચીલની દવાનો છંટકાવ કરવામાં આવતા તેઓને પણ અંદાજે 30,000થી પણ વધારે નુકસાન થયું છે। ધરુજભાઈ સોપડમાં શનિવાર રાત્રે મારો તૈયાર થયેલો ધરુ એમાં રાત્રે અમે અહીંયા દવા છટની ઘરે ગયા છીએ। ઘરે ગયા પછી રાત્રે કોઈની મેં ચીલની દવા નાખી દીધેલી છે 2,4-D, જેના કારણે મારો ધરુ ટોટલ ડેમેજ થઈ ગયેલો છે। લગભગ 10 વીઘા ચોપા એટલો મારો ધરુ હતો, મેં ખેડ કરીને ખેતર ગારવણ કરીને તૈયાર કરીને મૂકેલું હતું પણ અને ધરુ લગભગ 1 પડીકીના 500 રૂપિયાનો ભાવનો ધરુ હતો અને 10 વીઘા ચોપા એટલો ધરુ હતો પણ ખબર નહીં કોઈને શું કરી શું નહીં। મારો ટોટલ પાક અત્યારે હાલ નિષ્ફળ છે અને મારી આખી સિઝન ફેલ ગયેલી છે, જેના કારણે મારું લગભગ 50,000થી 60,000નો ધરુ ફેલ ગયેલો છે અને જો એનું વાવેતર કરું તો ઓછામાં ઓછું 10 લાખનું નુકસાન છે અમારે। અને એવું મારે એકલા નુકસાન નથી, અમારા ગામના સોપડના બીજા 4 ખેડૂતોને પણ આવું નુકસાન કરેલું છે, જે હું રજૂઆત કરું છું આ ભાઈ આગળ કે એ જલ્દથી જલ્દ પકડાય અને અમારા ધરુમાં જે નુકસાન થયું છે એની ભરપાઈ થાય। મારો રોપ 10 લાખનો, અરે 10-9 પાડ્યો મારો રોપ જો છે અને એ ખેતર મારો પહોંચવી ગયેલો ગારવેલો અત્યારે ફેલશે, એમાં હું 10 લાખનું વેકોણ કરતો પણ અત્યારે રોપી હોય મેળ્યો નહીં, કોઈ ખીલની દવા નાખીને છાતો રહેશે શનિવાર ખોજી અને ખેતર મારો ગારવેલો પાડી રહ્યો છે અને હું એના 2-3 વર્ષથી હું ખેતી કરું છું અને અમે ગરીબ લોકો છીએ, અમારી એના પર જબ્બુ અમારે અત્યારે અમારે ઘરને છોકરો બધો રોપી છે ઘેર। જ્યારે વિષ્ણુભાઈ નાથાભાઈ પટેલના ખેતરોમાં પણ કરવામાં આવેલ ફ્લાવરના 4 વીઘા ધરુવાડિયામાં દવા છાંટવામાં આવતા 40,000થી પણ વધારે નુકસાન થયું છે, ત્યારે હાલ તો ચીલની દવાનું જ્યારે ખેડૂતોના ધરુવાડિયાઓમાં છંટકાવ કરવામાં આવતા તૈયાર થયેલ ચારે ખેડૂતોનો ફ્લાવરનો ધરુ બરીને મૂંઝાઈ જતા કુલ 2 લાખથી પણ વધારે નુકસાન થયું છે। ત્યારે સાંપડ ખાતે રહેતા ચારે ખેડૂતો દ્વારા આ કૃત્ય કરનાર અજાણ્યા ઈસમો સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી છે। ત્યારે પ્રાંતિજ પોલીસ દ્વારા અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી આગળની તપાસ કરવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે। ત્યારે હાલ તો તૈયાર થયેલ ધરુ બળી જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ। મેં ફૂલાનો ધરુ નાખેલો હતો હાઇબ્રિડ બિયારણ, 4-5 વીઘાનો ધરુ તૈયાર થઈ ગયેલો હતો અને શનિવાર રાત્રિના ટાઈમે કોઈ ચીલની દવા નાખીને ધરુ મારો ડેમેજ કરી નાખ્યો છે, અત્યારે ચોપવા લાયક રાખ્યો નથી, ખેતર ગાળવીને તૈયાર કરીને મૂક્યો હતો અને અત્યારે ધરુ ચોપાઈ હાલતમાં રહ્યો નહીં અને આ લગભગ નુકસાન છે મારું ધરુનું જ 60-70 હજારનું અને સિઝનનું 4 મહિનાનું લગભગ આ પાકની ગણતરી ગણીએ તો 1 વીઘાના 3 લાખ રૂપિયાનું એવરેજ તે 7-8 લાખ રૂપિયાનું નુકસાન થાય। હવે અત્યારે આ હાલતમાં મારા ધરુ કેવું થયો તો અમારે આખી સિઝન રોવાનો વારો આવ્યો છે। પોલીસ ફરિયાદમાં અમે ગયેલા હતા પણ તપાસમાં આવીને રાઉન્ડ મારીને જતા રહ્યા અને આ રીતના બધું એમને કીધું કે અમે હોજ છે નામ બતાવો અને એવું વાત વાતો કરીને ગયા
ખેતરમાં આવ્યો, મારો દરુ જેલો હતો બરોબર. મેં મજૂરી કરીને હું ફરતા ફર્યો પણ કોઈ દેખાણી નહીં બરોબર. એમાં ખેતરમાં એવું લગભગ છે મારું 5 વીઘોનું ઉત્પાદન હતું બરોબર. એમાં અત્યાર હાલ તો મારા જોડે 1 વીઘો જ ઉપાય નથી બરોબર. એના માટે શું કરવું એમાં વિચાર્યા જેવું છે.